નમસ્તે બાળકો, સ્વસ્તિક શિક્ષણ સંકુલના જ ઓનલાઈન વિડીયોમાં હું તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું. તો ચલો બાળકો, આજે આપણે કયો વિષય ભણીશું? ગુજરાતી. તો બધા જણ ગુજરાતીની સ્વાધ્યાય પોથી લઈને બેસી જાય. એની અંદર આજે આપણે આગળ ક્યાં આવ્યા હતા? તો જો બાળકો, પાના નંબર જોઈશું. પાના નંબર 46 ઉપર આપણે આગળ આવ્યા હતા, યુનિટ નંબર 131. તો જુઓ બાળકો, અહીંયા શું આપેલું છે? મૂળાક્ષરો ઓળખો, વાંચો અને રંગ પૂરો. તો જુઓ, આને શું કહેવાય? ભ, ભમેડાનો ભ. આને ય, યતી બાવાનો ય. આને ધ, ધજાનો ધ. પછી આને ફ, ફટાકડાનો ફ. તો તમારે આની અંદર શું કરવાનું છે? રંગો પૂરવાના છે, તમને જે ગમે એ. જુઓ પછી યુનિટ નંબર 132, મહાવરો કરો અને દોરો. આ રેખાંકનના મહાવરો મેં તમને આગળ લખાવી દીધા છે, જો તમારે બાકી હોય સ્વાધ્યાય પોથીની અંદર પૂરવાનું તો તમે પૂરી લેજો. ચલો હવે આગળ, યુનિટ નંબર 133, મૂળાક્ષર ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. તો જુઓ બાળકો, આને શું કહેવાય? ભ, ભમેડાનો ભ. શું કહેવાય? ભ, ભમેડાનો ભ. તો જુઓ અહીંયા ટપકા સ્વરૂપે ભ, ભમેડાનો ભ આપેલું છે. આપણે ટપકા જોડીને ભ, ભમેડાનો ભ બનાવીશું. ભ, ભમેડાનો ભ, ભ, ભમેડાનો ભ, ભ, ભમેડાનો ભ, ભ, ભમેડાનો ભ. ખબર પડી બાળકો? તો જુઓ નીચે જે આપેલું છે તમારે જાતે હોમવર્કમાં કરવાનું છે. ચલો હવે યુનિટ નંબર 134. તો જો અહીંયા શું આપેલું છે બાળકો? ય, યતી બાવાનો ય. શું આપેલો છે? ય, યતી બાવાનો ય. તો જો અહીંયા પણ ટપકા સ્વરૂપે આપણને આપેલો છે ય, તો આપણે એ લખીશું બોલી બોલીને. ય, યતી બાવાનો ય, ય, યતી બાવાનો ય, ય, યતી બાવાનો ય, ય, યતી બાવાનો ય, ય, યતી બાવાનો ય. ખબર પડી બાળકો? તો જુઓ નીચેનું તમારે જાતે લખવાનું છે. ચલો પછી યુનિટ નંબર 135, અહીંયા શું આપેલું છે? ધ, ધજાનો ધ. શું આપેલો છે? ધ, ધજાનો ધ. તો ચલો એ પણ આપણે બોલીને લખીશું. ધ, ધજાનો ધ, ધ, ધજાનો ધ, ધ, ધજાનો ધ, ધ, ધજાનો ધ. આપણે એક વખત નોટબુકની અંદર શીખી ગયા છીએ, બીજી વખત હું તમને આની અંદર શીખવાડું છું, એટલે તમને હવે આવડવો જોઈએ. આને શું કહેવાય? ધ, ધજાનો ધ. ચલો પછી યુનિટ નંબર 136, અહીંયા શું આપેલું છે? ફ, ફટાકડાનો ફ. તો ચલો આપણે અહીંયા બોલી બોલી લખીશું. ફ, ફટાકડાનો ફ, 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 ફ, ફટાકડાનો ફ. તો જુઓ બાળકો, અહીંયા શું આપેલો છે? ફ, ફટાકડાનો ફ. તો અહીંયા પણ તમારે જાતે હવે આટલું હોમવર્ક કરવાનું છે. તો જુઓ સ્વાધ્યાય પુથ્થીની અંદર તમારે હોમવર્કમાં શું કરવાનું છે? યુનિટ નંબર 131ની અંદર રંગ પૂરવાના છે, પછી 32ની અંદર જો તમારે બાકી હોય તો તમારે લખી લેવાનું છે, અને યુનિટ નંબર 133થી લઈને યુનિટ નંબર 136 સુધી તમારે સ્વાધ્યાય પુથ્થીની અંદર આટલું હોમવર્ક કરવાનું છે, પણ સારા અક્ષરે. ખબર પડી બાળકો? તો ચલો હવે આપણે ગુલાબી રંગની ઓળખ એક વખત મેળવી લીધેલી છે આગળ, તો આજે આપણે એમનું પુનરાવર્તન કરીશું. તો ચલો બાળકો, અત્યારે આપણે ગુલાબી રંગની ફરીથી એક વખત માહિતી મેળવી લઈએ. ચલો બાળકો, આજે આપણે શું શીખવાનું છે? ગુલાબી રંગની ઓળખ. તો જુઓ બાળકો, મેં તમને હમણાં કીધું હતું કે આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવવાની છે. તો જુઓ આજે આપણે ભણીશું રંગની ઓળખ, એટલે કે ગુલાબી રંગ. મેં તમને આગળ પણ ઘણા બધા રંગની માહિતી આપેલી છે. તો ચલો બાળકો, આજે હું તમને ગુલાબી રંગ વિશે સમજાવીશ. તો સૌથી પહેલાં જુઓ બાળકો, તમે ગુલાબી રંગ જોયેલો છે, જોયેલો હશે, તમને ખબર બી હશે. ચલો તમને ના ખબર હોય તો હું તમને આજે ગુલાબી રંગ અહીંયા બતાવીશ. જુઓ બાળકો, મારી પાસે સરસ મજાનું એક ક્રાફ્ટ પેપર છે, જો જેનાથી આપણે એક્ટિવિટી બનાવી છે. બાળકો, એક્ટિવિટીની અંદર અલગ અલગ આપણે વસ્તુ બનાવીએ છીએ. તો જો આ કયા કલરનું કાગળ છે બાળકો? ગુલાબી કલરનું. આને કયો કલર કહેવાય? ગુલાબી કલર. શું કહેવાય બાળકો? ક્રાફ્ટ પેપર. ચલો પછી
મારી પાસે સરસ મજાની એક પેન્સિલ છે જેનો કલર પણ કયો છે બાળકો ગુલાબી કલર હું તમને એ ઘણી બધી વસ્તુઓ બતાવું છું જેનો કલર ગુલાબી હોય તો ચલો બાળકો પછી આને શું કહેવાય રબર તમે પાવડર રબર વાપરતા રહેશો તો જો તમને આજુબાજુ જે રંગીન કલર દેખાય છે ગુલાબી કલર એને આપણે શું કહીશું ગુલાબી કલર અને નીચે કયો કલર છે વ્હાઇટ કલર એટલે કે સફેદ કલર ચલો બાળકો આને આપણે શું કહીશું કલર પેન્સિલ કલર એનો બી કલર કેવો છે પિંક કલર એટલે કે ગુલાબી કલર ચલો પછી મારી પાસે અહીંયા સરસ મજાનો ચોકીયો કલર પણ છે જો બાળકો આને પણ આપણે ગુલાબી કલર કહીશું હવે જુઓ પેનનું ઢાંકણું તમે જોયેલું છે બાળકો મારી પાસે પેનનું ઢાંકણું છે એ પણ કયા કલરનું છે ગુલાબી કલરનું જુઓ પછી સરસ મજાનું તમને અહીંયા એક વસ્તુ બતાવું છું જુઓ બાળકો આને શું કહેવાય છે ચશ્મા હવે જે ચશ્માનો જે આગળનો ભાગ છે એ કયા કલરનો છે બાળકો ગુલાબી કલરનો ચલો હવે છેલ્લી વસ્તુ એક વસ્તુ તમને હજી બતાવી દઉં છું જુઓ બાળકો આને શું કહેવાય કંપાસ કંપાસનો કલર કેવો છે અહીંયાથી ગુલાબી કલરનો ખબર પડી બાળકો જો આજે મેં તમને ઘણી બધી ગુલાબી કલરની વસ્તુઓ બતાવી છે તો ચલો બાળકો આપણે ગુજરાતીમાં તો આપણને ખબર છે કે આને આપણે ગુલાબી કલર કહેવાય છે પણ અંગ્રેજીમાં આને કયો કલર કહેવાય પિંક કલર કયો કલર કહેવાય બાળકો પિંક કલર તો ચલો આજે આપણે ગુલાબી રંગની ઓળખ મેળવી છે હવે તમારે શું કરવાનું છે બાળકો તો જો તમારા ઘરની અંદર જેટલી પણ ગુલાબી કલરની વસ્તુ હોય એ બધી જ ગુલાબી કલરની વસ્તુ તમારે ભેગી કરવાની છે પછી તમારે મને સરસ મજાનો ફોટો પાડીને જેટલી બી વસ્તુ તમને મળે એટલી વસ્તુનો ફોટો પાડીને મને મોકલવાનો છે જો તમારી જોડે ગુલાબી કલરની ટી શર્ટ હોય ફ્રોક હોય તો તમે એ વસ્તુ પહેરીને પણ મને ફોટો પાડીને મોકલી શકો છો ખબર પડી બાળકો તો ચલો આજે આપણે ગુલાબી રંગની ઓળખ